કોરોનાથી બચવા માટે માસ્ક અને સેનેટાઇઝરને સૌથી કારગર ઉપાય માનવામાં આવ્યો, પણ હવે સેનેટાઇઝરને લઈને એક ચોંકાવનારી રિસર્ચ સામે આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જે બાળકો છેલ્લા એક વર્ષથી સેનેટાઇઝરનો ઉપયોગ કરતા આવ્યા છે તેઓને આંખોની ગંભીર બીમારી થઈ શકે છે અને તેઓ આંધળા પણ બની શકે છે. તો આખરે શું છે આ દાવાની હકીકત, જુઓ આ રિપોર્ટમાં. શું સેનેટાઇઝર બાળકો માટે ઘાતક છે? સેનેટાઇઝર બન્યું દુશ્મન. શું બાળકોને આંધળા બનાવી શકે છે સેનેટાઇઝર? સેનેટાઇઝર પર ફ્રાન્સનું ચોંકાવનારું રિસર્ચ. કોરોનાથી બચવા માટે લોકો હાલ સેનેટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે. સેનેટાઇઝરનો ઉપયોગ બાળકોથી લઈને વૃદ્ધો લોકો પણ કરી રહ્યા છે. પણ ફ્રાન્સમાં થયેલા રિસર્ચમાં જે દાવો કરવામાં આવ્યો તેને લીધે કોરોનાથી રક્ષણ આપતા સેનેટાઇઝર પર સવાલો ઉભા કરી દીધા છે. ફ્રાન્સના રિસર્ચમાં 2019 અને 2020માં બીમાર થયેલા બાળકોનું તુલનાત્મક અધ્યયન કરવામાં આવ્યું, જેમાં જાણકારી મળી કે બાળકોમાં આંખોથી સંબંધિત સમસ્યાઓ વધી રહી છે. ઊંડાણપૂર્વકની તપાસમાં જાણકારી મળી કે બાળકોની આંખ સંબંધિત સમસ્યામાં એ સેનેટાઇઝર છે કે જેનો બાળકો ઉપયોગ કર્યો હતો. આ રિસર્ચનું નિષ્કર્ષ કાઢવામાં આવ્યું કે બાળકો પર સેનેટાઇઝર પ્રતિકૂળ અસર કરે છે. ફ્રાન્સની આ રિસર્ચ બાદ બાળકો પર નવું સંકટ ઉભું થઈ ગયું છે. હાલ પણ ઘણા વખત લોકોના ઘરમાં સેનેટાઇઝર એવી જગ્યાએ હોય છે કે જ્યાં બાળકો સરળતાથી પહોંચી જાય. જે બાળકો હાથમાં વધુ પડતું સેનેટાઇઝર લે છે તે બાળકોની આંખોમાં સેનેટાઇઝર જવાનો ખતરો વધી જાય છે. તો આખરે બાળકોએ કેવી રીતે સેનેટાઇઝરનો ઉપયોગ કરવો અને વધુ પડતા સેનેટાઇઝરના ઉપયોગથી બાળકોના શરીર પર કેવી અસર થઈ શકે છે સાંભળો. નોર્મલી સેનેટાઇઝર છે ને, ઇટ ઇઝ મેડ અપ ફ્રોમ એલ્કોહોલ, એટલે એમાં જો 70% એલ્કોહોલ હોય તો એલ્કોહોલ નોર્મલ જે એલ્કોહોલ છે એનાથી સેનેટાઇઝ કેવી રીતે થાય છે? એલ્કોહોલ કિલ્સ એની લિવિંગ ઓર્ગેનિઝમ, એટલે 70% ઇઝ ધ મિનિમમ અમાઉન્ટ ઓફ એલ્કોહોલ વિચ શુડ બી દેર ઇન ધ સેનેટાઇઝર. એટલે સેનેટાઇઝરમાં 70% એલ્કોહોલ હોવું જોઈએ. એ શું કરે, કોઈ પણ જીવતી સેલ હોય એને મારી નાખે. તો એ જો આપણી આંખમાં એની ફ્યુમ્સ જાય કે આંખમાં સેનેટાઇઝર જતું રહે તો આંખની જે ઉપરની લેયર છે એને એપિથિલિયમ કહેવાય. એ આખું આખું ને આખું જ જતું રહે, એટલે એ જતું રહે એટલે આંખને બાળકને આંખમાં લાલ થઈ જાય. એ પછી રબ કરે અને એલ્કોહોલથી એલ્કલી બર્ન, એટલે જે લિમ્બલ સેલ્સ છે એ પણ બર્ન થઈ જાય. એ બર્ન થઈ જાય એટલે બાળક દૃષ્ટિ ખોવી શકે. ટૂંકમાં નોર્મલી પણ સેનેટાઇઝર ઇઝ નોટ ફોર આઈઝ, તો એટલે સેનેટાઇઝર ઇઝ ઓનલી ફોર હેન્ડ્સ. ઇટ ઇઝ ટુ કિલ, એટલે એ જે ઓર્ગેનિઝમ્સ છે, જે કોરોના છે કે બીજા ઓર્ગેનિઝમ છે એને મારવા માટે છે. એ આંખમાં જતો રહે તો એ તો ઘાતકી તો છે જ, ધેર ઇઝ નો ડાઉટ અબાઉટ. ઘણા સાર્વજનિક સ્થળોએ પણ સેનેટાઇઝર ઓછી ઊંચાઈ પર મૂકવામાં આવ્યા છે, જેને લીધે બાળકોની આંખોમાં સેનેટાઇઝર જવાની આશંકાઓ વધુ રહે છે. અને તેથી જ અમારી તમને અપીલ છે કે જ્યારે બાળકો સેનેટાઇઝરનો ઉપયોગ કરે છે ત્યારે કોઈ મોટી વ્યક્તિ તેમની મદદ કરે અને જો સંભવ હોય તો બાળકોને સેનેટાઇઝરને બદલે સાબુથી હાથ ધોવડાવવાની આદત બનાવો.